નવનીત પ્રકાશનના ગુમ થયેલ નવીન શાહનો મૃતદેહ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગાજડ ગામની સીમમાંથી મળી આવ્યો હતો. પ્રકાશન કંપનીના માલિકની આ રીતે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના નવનીત ઝાલા પ્રકાશનના નવીન શાહ અમદાવાદ વૈષ્ણવ દેવી સર્કલ પાસે 25 તારીખના રોજ પોતાની કાર હોટલ પાસે રાખી ડ્રાઈવરને 1.5 કલાકમાં આવું છું તેમ કહી ગયા હતા, પરંતુ લાંબા સમય સુધી પરત ના આવતા ડ્રાઈવરે તેમના પરિવારજનોને જાણ કરી અને તેમના પરિવારજનોને અડાલજ પોલીસ સ્ટેશનમાં નવીન શાહ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ બાજુ અરવલ્લીના માલપુર તાલુકાના ગાજણ ગામના સીમમાં 4 રસ્તાની બાજુ કેનલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ ગઈકાલે સાંજે મળી આવ્યો હતો. જે બાબતે માલપુર પોલીસનો મૃતદેહની ઓળખ માટે તપાસ ચલાવી હતી. દરમિયાન આ મૃતદેહ અમદાવાદથી ગુમ થયેલા નવીન શાહ હોવાનું લાગતા પોલીસે તેમની વહાલી વારસોને જાણ કરી હતી. તે મુજબ તેમના પરિવારજનો માલપુર દોડી આવ્યા હતા અને અજાણ્યો મૃતદેહ તેમના ગુમ થયેલા નવીન કાકા હોવાનું બહાર આવ્યું હતું. માલપુર પોલીસ સ્ટેશનની હદના ગાજણ ગામની સીમમાં ગઈકાલ સાંજના સમયે એક અજાણ્યા પુરુષની લાશ મળેલ, જેથી માલપુર પોલીસે ગઈકાલે રાત્રે અકસ્માત મોત નંબર 15/17 દાખલ કરી આગળની તપાસ ચાલુ કરે અને આજરોજ સવારમાં આ લાશના પીએમ રૂમ પર મરણ જનારના સગા સંબંધીએ આવી અને આ લાશને કપડાં પરથી ઓળખી બતાવતા તે નવીનચંદ્ર નાનજીભાઈ શાહ, રહેવાસી બોપલ, અમદાવાદ, કે જેઓ નવનીત પબ્લિકેશનના ડાયરેક્ટર છે એમની હોવાનું ઓળખી બતાવેલ છે. અને આ સંબંધે તેઓએ ગાંધીનગર જિલ્લા અડાલજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલી છે. હાલ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા IGP શ્રી તથા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અકસ્માત મોતની તપાસ ચાલુ છે અને આગળની તપાસ ગાંધીનગર જિલ્લા પોલીસ આ બાબતે કરશે. તેમના પરિવારજનો આવ્યા બાદ મૃતદેહની ઓળખ થઈ જતા અરવલ્લી DYSP, માલપુર PSI, LCB સહિતના અધિકારીઓની રૂબરામાં પેનલ ડોક્ટરની મદદથી PM કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહની ઓળખ કરનાર મૃતક નવીન શાહના ભત્રીજા કેકિન શાહને પૂછતા તેઓએ આ બાબતે કયા કારણસર આમ બન્યું, કોઈની સાથે કોઈ દુશ્મનાવટ કે બીજા કોઈ અન્ય કારણો બાબતે પૂછતા પોતે કંઈ પણ જાતનું ન હોવાનું કેમેરા સાથે જણાવ્યું હતું. નવનીત પ્રકાશનમાં નવીનભાઈ મારા કાકા થાય અને એમની 25 તારીખે અમને જાણ થઈ કે 25 તારીખ બપોર પછી કે એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો, ત્યારે અમને ખબર પડી ગઈ કે એમનો ફોન ટ્રેક નહીં હતો, એટલે એમને પૂછપરછ ચાલુ કરી. તો એ જાણતા પોલીસને આજે આપણે માલપુરની આજુબાજુમાં કે ગામડામાં એમની બોડી મળી, તો એ જોતા અમને અહીંયા બોલાયા, પૂછપરછ માટે બોલાયા અને હકીકતમાં એમની બોડી નીકળી છે. 25 તારીખે ગુમ થયેલા નામી પ્રકાશન કંપનીના માલિકની આ રીતે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ માટે પણ કેસ થોડો પેચીતો બનતો લાગી રહ્યો છે કે ત્યારે મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે કે શા માટે નવીન શાહ એકલા ડ્રાઈવરને 1.5 કલાકમાં આવું છે એમ કહીને એકલા ગયા, નવીન શાહની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા, સવાલ પણ પોલીસ માટે હવે તપાસનો વિષય બન્યો છે. ત્યારે તેમની હત્યા થઈ કે તેમની આત્મહત્યા કઈ રીતે તો પોલીસ તપાસ જ બહાર આવશે. રુદુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી.